વેલકમ ટુ ધ રેડિયન સ્કૂલ માય સેલ મનીષા પટેલ પચીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ લેવાયેલ અંગ્રેજી દ્વિતીય ભાષાના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન આજે આપણે જોઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણું ક્વેશ્ચન પેપર છે ક્વેશ્ચન પેપરમાં આપણે જોઈએ તો કોડ છે એનો સિક્સટીન વન સિક્સ સેક્શન એ જે સત્તર માર્ક્સનો છે એની અંદર દસ માર્ક્સના ક્વેશ્ચન તમને એકથી દસ ચેપ્ટરમાંથી પૂછાય છે ત્યાર પછી આવે છે શોર્ટ નોટ શોર્ટ નોટ પછી આવે છે ટ્રુ ફોલ્સ હવે આવે છે સેક્શન બી સેક્શન બીની અંદર પોયમના ક્વેશ્ચન આન્સર ત્રણ માર્ક્સ ત્યાર પછી બ્લેક બક બુકના પેરેગ્રાફ આવે છે પાંચ માર્ક્સનો છે જે ડેટા હોય છે બારનો ડેટા એ છે ચાર માર્ક્સ ત્યાર પછી ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ જે ચાર માર્ક્સ છે સેક્શન સી ગ્રામર બેઝ છે ત્રણ માર્ક્સના તમારે ફંક્શન આઈડેન્ટિફાઈ મીન્સ કે જોડવાના હોય છે ત્યાર પછી ડાયલોગ કમ્પ્લીશન છે આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ પણ ફંક્શન બેઝ ત્યાર પછી કમ્પલીટ ધ પેરેગ્રાફ ટેક્સ બેઝ આવશે નિયરેસ્ટ મીનિંગ આવશે બ્લેકબક બુકની અંદરના સેક્શન ડી રિપોર્ટેડ સ્પીચ ગ્રામર બેઝ ત્યાર પછી આવશે કન્જક્શન ત્યાર પછી છે કરેક્શન ઓર એરડ આપણે કહીએ ડુ એઝ ડિરેક્ટેડમાં આપણે અહીંયા ચેન્જ ધ વોઇસ અને બીજો પેરેગ્રાફ આપેલ છે પ્લુરલ ફોર્મ કરવાનો ત્યાર પછી છે સિલેક્ટ ધ ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન છે સેક્શન ઈ જે છે રાઇટિંગ પોર્શન એની અંદર નિબંધ પૂછાયેલ છે ત્રણ નિબંધ એમાંથી આપણે એક નિબંધ લખવાનો રહેશે ત્યાર પછી ઈમેલ અને રિપોર્ટ જે છે એ બંને ઓપ્શનમાં હશે તમારે ક્યાં તો ઈમેલ લખવાનો આવે છે ક્યાં તો રિપોર્ટ અને અંતમાં ક્વેશ્ચન નંબર ફિફ્ટી સેવન જે છે એમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે જે પ્રકારે તમને ચિત્ર દેખાય છે એવું આ આબેહૂબ ચિત્રનું વર્ણન તમારે અહીંયા કરવાનું રહેશે તો આપણે અહીંયા ફરીથી સ્ટાર્ટ કરીએ સેક્શન એ પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ છે નીચે ક્વેશ્ચન આપ્યા છે તમને અને એક પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ આન્સર આવશે એનો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થર્ટીન નેક્સ્ટ વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ સો આન્સર આવશે આપણો ધ થર્ડ ઓફ લાઇબ્રેરીઝ થાઉઝ થર્ડ ઓફ લાઇબ્રેરીઝ થાઉઝન્ડ મેમ્બર્સ આર વિમેન ઇટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ ત્યાર પછીનો પેરેગ્રાફ છે અરુણ કૃષ્ણમૂર્તિ જે ચેપ્ટર ત્રીજું છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુન્સ ટીમ સો અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ આપેલી છે પેરેગ્રાફની અંદર તો આન્સર આપણે આ રીતે લખીશું સેવિંગ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ ક્લીનિંગ ધ લેક્સ બીચીસ એન્ડ ઝૂઝ પ્લાન્ટિંગ ટ્રીઝ એન્ડ એજ્યુકેટિંગ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુન્સ ટીમ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ચોથા નંબરનો વિચ ઓર્ગેનાઇઝેશન દીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ સેવન્ટીન સો અરુણ ફાઉન્ડેડ અહીંયા દીડથી પ્રશ્ન થયો છે એટલે માટે આવશે અરુણ ફાઉન્ડેડ આન્સર આપણો સેકન્ડ લાઇનમાં જ છે એટ ધ એજ ઓફ સેવન્ટીન અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે ઇ એફ આઈ

તો જનરલી ફર્સ્ટ લાઈનમાં જ આપણને આન્સર મળી જાય છે ચાઇનીઝ આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર્સ ઓફ ધ પાયરોટેકનિક્સ નેક્સ્ટ ઇન ઇન્ડેર ફાઇટ વિથ ડેવ જે પેરેગ્રાફ છે સાતમા ચેપ્ટરનો ત્યાં આપણે જોઈએ ક્વેશ્ચન નંબર સેવન શુક્રાચાર્ય રી ટુ લાઈફ નાઉ કમ્પલીટ ધ સેન્ટેન્સ મિનિંગફુલી હવે અમને આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ કરવાનું છે સો ફ્રેન્ડ્સ તમારે જ્યારે કમ્પ્લીટ કરવાનું હશે સેન્ટેન્સ ત્યારે આગળનું સેન્ટેન્સ પણ લખવું પડશે તો શુક્રાચાર્ય રીસ્ટોર ટુ લાઈફ ઓફ મેની અસુર્સ હુ વર કિલ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધીવસ વોઝ અ શુક્રાચાર્ય અ ગ્રેટ સેન્ડ એન્ડ અ ટીચર વાય સો આન્સર ઇઝ દેર યસ શુક્રાચાર્ય વોઝ અ ગ્રેટ સેન્ટી પેરેગ્રાફ જોઈએ આપણે હર નેમ વોઝ ઇનસાઈડ ધ કવર ઓફ બુક હવે આ પેરેગ્રાફ જે છે દસમા ચેપ્ટરનો છે સો નવમો ક્વેશ્ચન જોઈએ આપણે વેર વો વેર વોઝ ધ વુમન્સ નેમ રિટર્ન સો આપણને આન્સર મળી જશે ફર્સ્ટ લાઇનમાં The woman's name was written inside the cover of the book. small question. How did Blanford find her address? Blanford, kevirite taninu address so deche. So, answer is that Blanford found her address in a New York telephone directory. So, friends, here we completed. 10. Question answer. હવે જોઈએ આપણે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન સો યુ પીપલ હેવ ટુ ફોકસ ઓન ધ ક્વેશ્ચન ક્વેશ્ચન જે આઈપા છે એ ક્વેશ્ચન પ્રમાણે તમારે શોર્ટ નોટ લખવાની રહેશે ઘણી વખત ક્વેશ્ચનના રૂપો અલગ અલગ બદલાયેલા હોય છે તો મિત્રો તમે જે પ્રમાણે ક્વેશ્ચન આપ્યો છે એ પ્રમાણે આન્સર અંદર લખવાનો રહેશે તો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ જે સેકન્ડ ચેપ્ટરની છે અને ત્યાર પછી છે મિસ સુલિવાન અ વન્ડરફુલ ટીચર જે છઠ્ઠા ચેપ્ટરની છે ક્વેશ્ચનને આધારે તમે શોર્ટ નોટ લખી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ટ્રુ ફોલ્સ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ સો ફ્રેન્ડ્સ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ટ્રુ ફોલ્સના જે સેન્ટેન્સીસ છે એમાં આગળ જે આપેલ છે એ તમારે ધ્યાનમાં લેવાના નથી બરાબર ફર્સ્ટ એટલે કે ટ્વેલ્વ નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે મધર્સ આઈઝ ક્વિકલી અંડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન સો આ સેન્ટેન્સ સાચું છે તો આપણે લખવાનું છે ટ્રુ મિસ સુલિવાન સેક્રિફાઇસ હર આઈ સાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન આ સેન્ટેન્સ પણ આપણું સાચું છે બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વેર વિધાઉટ ધ હેલ્પ ઓફ અ મેપ ટ્રુ

The young person is living to overcome all challenges in life and fight battles. Next, what does the poet request his mother? Poet mummy ne su request courage. So answer is how say? The poet request his mother to wish him luck that day. Next question Shabro. give the meaning of word foe. હવે ફોનો અર્થ આપણે પેરેગ્રાફમાંથી એટલે કે એનો સિનોનીમ્સ આપવાનો છે આપણે પેરેગ્રાફમાં નહીં હોય પરંતુ આપણને ફો વિશે ફો શબ્દનો સિનોનીમ્સ આવડતો હોવો જોઈએ તો એનો સિનોનીમ્સ આવશે એનિમી તો આન્સર આપણે આ રીતે લખીશું ધ મિનિંગ ઓફ ફો ઇઝ એન એનિમી નેક્સ્ટ રીત ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પાંચ પ્રશ્નોના જવાબ આપણે ધ હોર્ન્સ ઓફ બ્લેક બર્ક આર સ્પાઈરલ ધ ફિમેલ હેવ લોંગ શાર્પ હોર્ન સે ટ્રુ ઓર ફોલ્સ આપણે ટ્રુ કે ફોલ્સ કહેવાનું છે તો ફિમેલ

નેક્સ્ટ નંબર ડેટા જે આપ્યો છે એની નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે ટ્વેન્ટી ફોર નંબર હોમ શુડ વી કોન્ટેક ફોર ધીસ ક્લાસ સો આન્સર આવશે વી શુડ કોન્ટેક નેહા જોશી ફોર ધીસ ક્લાસ નેક્સ્ટ નંબર વિચ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક કેન વી લર્ન ઇન ધીસ ક્લાસ વોકલ મ્યુઝિક

નેક્સ્ટ નંબર કલા કેન્દ્ર સિટ્યુએટેડ ધેટ મીન્સ કે આપણે ક્યાં આવેલું છે એ લખવાનું છે તો આન્સર આવશે કલા કેન્દ્ર ઇઝ સિટ્યુએટેડ એટ રામ મંદિર પાલનપુર નાવ કમ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યુ આપ્યું છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લેવાના છે વોટ ઇઝ ધીસ ડાયલોગ અબાઉટ તો આ ડાયલોગ આપ્યો છે અને એ આપણે ધ્યાનથી વાંચવું પડશે સૌપ્રથમ આપણે એવું નહીં કરવાનું કે ક્વેશ્ચન પહેલો વાંચ્યો એટલે કે તરત આપણે આન્સર લખી દેવાનું આખો ડાયલોગ જે છે એ ધ્યાનથી વાંચશો તો જ તમને બધા પ્રશ્નોના જવાબ સારી રીતે લખી શકશો તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈએ ધીસ ડાયલોગ ઇઝ અબાઉટ એન ઇન્ટરવ્યુ ઓફ ઇંગ્લિશ ટીચર નેક્સ્ટ ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યુ ટેકન સો આપણે આખો ડાયલોગ વાંચીએ એટલે આપણને ખબર પડે છે કે આ ઇન્ટરવ્યુ કોના માટે લેવામાં આવ્યું છે તો આન્સર આવશે ધ ઇન્ટરવ્યૂ ઇઝ ટેકન ફોર ધ ઇંગ્લિશ ટીચર્સ પોસ્ટ નેક્સ્ટ વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ અહીંયા આગળ ક્વોલિફિકેશન આપણને મળી જાય છે તો આન્સર આવશે ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ ઇઝ એમ એ વિથ ઇંગ્લિશ એઝ ધ મેઇન સબ્જેક્ટ એન્ડ ગુજરાતી મેથડ ઇન બીએડ સો તમે ફક્ત લખ્યું હશે ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ ઇઝ એમ એ તો પણ સાચું છે ક્વેશ્ચન નંબર થર્ટી વન વાયડ ખુશ વોન્ટ ટુ બી અ ટીચર સો આન્સર આપણને મળે છે ખુશ વાય દઝ એટલે કે વર્તમાન કાળમાં પ્રશ્ન થયો છે ખુશ વોન્ટ્સ ટુ બી અ ટીચર બિકોઝ હી ઓલવેઝ લાઇક ટુ વર્ક વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન બિકોઝ હી ઓલવેઝ લાઇક્સ ટુ વર્ક વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન અહીંયા આપણે સેક્શન બી કમ્પ્લીટ કર્યો નાઉ સેક્શન સી સેક્શન સીની અંદર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર થર્ટી ટુ જે સેન્ટેન્સીસ આઈપા છે એની સામે આપણે ફંક્શનને જોડવાના છે સો થર્ટી ટુ નંબર જે છે તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ તો અહીંયા આપણે જોઈએ ઓલવેઝ જે શબ્દ છે એ કી છે અને એમાં આન્સર આવશે ફ્રિકવન્સી ઓફ એક્શન એટલે કે બી ટુ ફ્રોગ્સ ફેલ ઇન ટુ ધ વેલ ફેલ એટલે પાસ્ટ ટેન્સ દર્શાવે છે આન્સર આવશે આમાં સી ધ સપ્તેેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ આ જે સેન્ટેન્સ છે એ આપણને લોકેશન દર્શાવે છે તો એની અંદર આપણને આન્સર આવશે એ નેક્સ્ટ ડાયલોગ આવ્યા છે આપણને ડાયલોગની અંદર આપણે જોઈએ હિરવા વેન વીલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી શાવ

યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ તો એની અંદર આન્સર આવશે બી આન્સર એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી ચાર મી વેર આર યુ સિટિંગ યસ સે સ્પેસિફાઈંગ લોકેશન લોકેશનની અંદર આપણે જોઈએ તો અહીંયા લોકેશન દર્શાવતું જે કી વર્ડ્સ છે એ આવશે નિયર એટલે આન્સર આપણે સી આવશે અહીંયા આપણે ડાયલોગ કમ્પ્લીટ કર્યા નેક્સ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અહીંયા અગર તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના અને એ પણ તમારે ફંક્શન બેઝ વાક્યની રચના સાચીઓ હોવી જોઈએ તો તમારે વાક્યની રચનાની સાથે સાથે ફંક્શન પર ધ્યાન આપવાનું અને એ પ્રમાણે વાક્યને પૂરા કરવાના મોહનલાલ ઇઝ ઓલ્ડ અને આપણને કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે તો અહીંયા અગર તમે કોન્ટ્રાસ્ટ દર્શાવતું કંઈ પણ લખી શકો એટલે કે મોહનલાલ ઇઝ ઓલ્ડ બટ હી કેન રન ફાસ્ટ નેક્સ્ટ રિન્કુ નોઝ અલ્ટરનેટિવ ચોઈસની વાત છે તો અહીંયા તમે આઈધર ઓર નાઈધર નો લઈ શકો અને ઓર પણ લઈ શકો એનાથી વાક્ય તમે કમ્પ્લીટ કરી શકો નેક્સ્ટ બ્લેન્ક મિલ્ક યુ ડ્રિંક અહીંયા આપણને ક્વોન્ટિટી ક્વોન્ટિટી વિશે પૂછ્યું છે તો અહીંયા તો ઓબ્વિયસ આપણે હાઉ મચ આવશે હાઉ મચ મિલ્ક ડૂ યુ ડ્રીક નેક્સ્ટ નંબર કમ્પ્લીટ ધ પેરેગ્રાફ આ પેરેગ્રાફ ટેક્સ બેઝ આવે છે પેરેગ્રાફની અંદર આપણે જોઈએ દશરથ દશરથમાંજી ફસ્ટ ચેપ્ટરનો પ્રી ટાસ્ક આપણે અહીંયા આપેલ છે દશરથ મહજી રન અવે ફ્રોમ હિઝ હોમ એટ યંગ એજ એન્ડ વર્ક એટ ધનબાદ્સ કોલ માઇન્સ પહેલામાં આવશે માઇન્સ

નેક્સ્ટ ફાઇન્ડ ધ નીયરેસ્ટ મિનિંગ એન્ટિક એમાં આવશે એન્શિયન્ટ પીચ એમાં આવશે ક્વાયટ એનિમી એમાં આવશે ફો આ પ્રશ્ન આગળ પણ આવી ગયો ફો પોયમવાળા ક્વેશ્ચનમાં નેક્સ્ટ જે છે સેક્શન ડી એની અંદર આપણે જે ડાયલોગ આપ્યા છે એ ડાયલોગને રિપોર્ટેડ સ્પીચમાં ટર્ન કરવાના છે એટલે કે ઇન ડાયરેક્ટ સ્પીચ બનાવવાની છે તો પ્રાર્થવી વોટ ડુ યુ સે અબાઉટ માય પ્રોજેક્ટ પ્રાર્થવી આસ્ક હિર સેનું અહીંયા થશે સેડ કારણ કે આપણે પાસ્ટ ટેન્સ કરવાનું છે પ્રાર્થવી આસ્ક પ્રાર્થવી ડિર વોટ સી સેડ અબાઉટ હર પ્રોજેક્ટ સેકન્ડ

અહીંયા આગળ ધેરફોર આઈધર ઓર અને નાઇધર નોળ આપ્યું છે તો વાક્ય જોડાશે આઈધર ઓરથી માય કઝિન નન વિલ આઈધર ઇટ સેન્ડવિચ ઓર પાનીપુરી નેક્સ્ટ રી રાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ અહીંયા આપણે અંડરલાઇન વર્ડ્સને કરેક્ટ કરવાના છે જે ખોટા આપ્યા છે એટલે કે એરર છે હવે એ એરડ આપણે કરેક્ટ કરીશું કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ અહીંયા હોમની જગ્યા આવશે રૂલ્ડ ઓવર કેરેલા મેની યર્સ અગો હી લવ હીઝ પીપલ વેરી મચ અહીંયા આગળ સેન્ટેન્સ અને જે વાત કહેવા માંગે છે એ પૂરી પાસ્ટ ટેન્સમાં છે એટલે અહીંયા આવશે લવડ હીઝ પીપલ વેરી મચ પીપલ લવડ હિમ એઝ મચ એઝ ધે લવ ગોડ નેક્સ્ટ નંબર જોઈએ આપણે દુવેઝ ડિરેક્ટેડ દુએસ ડિરેક્ટેડમાં પચાસ નંબરનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં આપણે વોઇસ ચેન્જ કરવાનું છે ફર્સ્ટ બિગિન લાઇક ધીસ તમને આપી દીધેલ છે યસ એક્સચેન્જ હિઝ ટીવી તો હિઝ ટીવી વોઝ એક્સચેન્જ બાય યસ બીજું સેન્ટેન્સ છે હી રિટર્ન ધ ડેમેજ ટીવી તો બીજું સેન્ટેન્સ થશે ધ Damaged TV was returned by him. Next, he bought an LED TV from the same shop. An LED TV was bought. ફ્રોમ ધ સીમ શોપ બાય હિમ નેક્સ્ટ ફિફ્ટી વન નંબર અહીંયા આગળ જે પેરેગ્રાફ આપ્યો છે એને આપણે ફ્લુરલ ફોર્મ બનાવવાનું છે દેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો

डेट डोज़ विमेन आर मिल्किंग काउस, ओके अँ फिफ्टी वन कम्प्लीट क्वेश्चन नंबर फिफ्टी टू यनी अंदर अपने सिलेक्ट द क्वेश्चन टू गेट द अंडरलाइन वर्ड्स ओर फेसिस एज देर आंसर डब्ल्यू एच क्वेश्चन कही बहु इजी there are seven in the rainbow. है देर आर सेवन कलर्स इन द रेइनबो तो आंसर एम से हाउ मेनी कलर्स आर देर इन अ रेइनबो नेक्स्ट तीर्थ केन स्पीक इंग्लिश फ्लूअंटली फ्लूअंटली अनर बात थी है तो क्वेश्चन बन स हाउ हाउ केन तीर्थ स्पीक इंग्लिश રિટેન ભાઈ વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપલ કરતાને નીચે અંડરલાઇન છે એટલે ક્વેશ્ચન બનશે આપણો હુ વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપલ તો આન્સર આવશે બી અહીંયા આગળ ક્વેશ્ચન ફિફ્ટી ફોર કમ્પ્લીટ કર્યું આપણે હવે છે સેક્શન ઈ રાઇટિંગ પોર્શન સેક્શન ઇ રાઇટિંગ પોર્શનની અંદર વિદ્યાર્થી તમે લોકો તમારા પોતાના વિચારો અને તમારી સમજ સમજશક્તિના આધારે નિબંધ લખી શકો છો અહીંયા આગળ ખૂબ જ સરળ નિબંધ પૂછાયા છે ધ ટીચર આઈ લાઇક મોસ્ટ જે છઠ્ઠા ચેપ્ટર રિલેટેડ છે અને બહુ જ ઇઝી છે આઈ હોપ બધા જ સ્ટુડન્ટને સારી રીતે લખ્યો હશે ત્યાર પછી જે સેવ ધ એન્વાયરમેન્ટ સેવ ધ એન્વાયરમેન્ટ થર્ડ ચેપ્ટર રિલેટેડ છે અને ખૂબ જ સરળ નિબંધ છે આ પણ તમને લખાયો જ હશે ત્યાર પછી જે નિબંધ છે તમારા મેમોરેબલ ડે એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હોય તો આપણ નિબંધ તમે ખૂબ સારી રીતે લખી શક શક્યા હશો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ફિફ્ટી સિક્સ એની અંદર આપણે ઇમેલ લખવાનો રહેશે અને ઇમેલની અંદર આપણને ઇમ્પ્રૂવ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે તો આપણે ઘણું બધું અને ખૂબ જ સારા એવા વિચારો તમારા છે જ અને મને લાગશે જ કે તમે જ હશો તો ઈમેલ જે છે એ તમે તમારી ફ્રેન્ડને લખવાનો છે એઝ એ ચામી પટેલ તમે તમારી મિત્ર જે છે હીરવા એને તમારે લખવાનો છે જો તમને ઇમેલ નહીં આવડ્યો હોય તો તમે ઇઝીલી રિપોર્ટ પણ લખી શક્યા હશો અને રિપોર્ટમાં પણ આપણે જોઈએ કે ખૂબ જ સરળ રિપોર્ટ પૂછાયો છે ટીચર્સ ડે વિશે એના જે પોઈન્ટ્સ આપ્યા છે એ પોઈન્ટ્સના આધારે ક્વેશ્ચનના આધારે તમે ક્વેશ્ચન લખી શકો છો ત્યાર પછી જે છે લાસ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન ખૂબ જ ઇઝી પિક્ચર છે આઈ હોપ તમે તમારી સમજ સમજશક્તિના અનુસ અનુસંધાનમાં ખૂબ જ સારી રીતે એ પણ લખ્યું જ હશે તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન જે છે કમ્પ્લીટ કર્યું છે થેન્ક યુ